જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમો ની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચની વાત કરવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવા માટે ચોકડી ગુણાકારની રીત આવે છે ત્રણ બેજિક રીત છે આદેશની રીત લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત બે રીત આપણે લઈ લીધી છે આજે આપણે ત્રીજી રીત ચોકડી ગુણાકારની રીત છે એની વાત ચોકડી ગુણાકારની રીતે બે દ્વિચલ સુરેખ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય એની અહીંયા સૌ આપણે વાત કરીએ છીએ પછી એના આધારિત દાખલા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચમાંથી આપણે લેવાના છે તો સૌ તમારે પહેલું જે સ્ટેપ છે પેલું સ્ટેપ બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના છે બંને દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો પ્રમાણિત સ્વરૂપ એટલે એક્સ વાય અને અચરપદ ત્રણેય પદોને ડાબી બાજુ ભેગા કરી દેવાના આ રીતે ગોટવવાના થાય હું અહીંયા બે દ્વિચલ સુરક્ષા લઉં છું એ વન એક્સ વત્તા બી વન વાય વધતા સી વન બરાબર જીરો જો બધા જ પદ એક બાજુ છે અને બીજું દ્વિચલ સુરેખ સમીકરણ છે એ ટુ એક્સ વધતા બી ટુ વાય વધતા સી ટુ બરાબર જીરો આ બંને જ વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના આ પહેલું સ્ટેપ છે અગત્યનું સ્ટેપ છે જો અચર પદ આ બાજુ હોય તો એને સામે લઈ જવાના અને યોગ્ય નિશાનીનો ફેરફાર જે થતો હોય એ કરવાનો એટલે આ પદ છે મહત્વનું છે ઘણા વિદ્યાર્થીઓ છે આ પદ ભૂલી જાય છે રીત તમને આખી આવડે છે પણ પેલું સ્ટેપ જ છે એ ભૂલી જાય છે તો ખાસ ધ્યાન રાખજો હવે બીજું સ્ટેપ છે તમારે સહગુણકો છે લખવાના છે અહીંયાથી વાયના સહગુણકથી હું શરૂઆત કરું છું કઈ રીતે લખવા જોઈ લેજો બી વન બી ટુ વાયના સહગુણક પછી અચળપદ સી વન સી ટુ પછી એક્સના સહગુણક એ વન એ ટુ ફરી પાછા વાયના સહગુણક બી વન બી ટુ આ રીતે લખી નાખવાના હવે મિત્રો તમારે અહીંયા બી વન બી ટુ સી વન સી એની વચ્ચે છે એ એક લખવાનો છે પછી આની વચ્ચે છે ચલ વાય લખવાનો છે અને અહીંયા છે એ તમારે એક લખવાનો છે બરાબર સમજાઈ ગયું હશે વાયના સગુણક થી શરૂઆત કરવાની બી વન બી ટુ સી વન સી ટુ અને ફરી પાછા બી વન બી ટુ બી વન બી શરૂ થયું બી વન બી ટુ એ પૂરું થાય આમાં આડાડું નહીં ચાલે પેલા વાયના સહગુણક લખવાના પછી અચરપદ પછી ના સહગુણક ફરી પાછા વાયના ના સહગુણક હવે તમારે શું કરવાનું છે જોઈ લેજો અહીંયા એક્સની નીચે બી વન સી ટુ એ બી નો ગુણાકાર અને એમાંથી આ ગુણાકાર છે બાદ કરવાનો બી ટુ સી વન માઇનસ બી સી વન એવી જ રીતે અહીંયા પણ તમને ખ્યાલ આવી જાય ટુ એ વન અને અહીંયા પણ ખ્યાલ આવી જશે એ વન માઇનસ એ ટુ બી વન તો આ રીતે છે એ એક્સ ની નીચે સગુણકોનો ગુણાકાર ની બાદ બાકી પછી વાય ની નીચે જોઈ લેજો પેલા અગ્ર વિકર્ણ લેવાના એના ઘટકો લેવાના સી વન એ ટુ એ ટુ સી વન માઇનસ એ વન સી ટુ સી ટુ એ વન જે લખવું એ લખી શકાય એ વન સી ટુ બરાબર હવે અહિયાં એ વન બી ટુ એકડા નીચે એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન હવે તમારે આ એક્સ વાળું જે પદ છે એને અચલપદ સાથે સરખાવી દેવાનું અને વાય વાળું જે પદ છે આ એને પણ અચલપદ સાથે સરખાવી દીધો હવે અહીંયા જે છેદ છે બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન એને આપણે સામે લઈ જાય એટલે આપણે એક્સ એક ચલ મળી જશે એવી જ રીતે અહીંયા ની નીચે જે સોગુણકોનો ગુણાકારની બાદ બાકી છે એને આપણે સામે લઈ જઈએ એટલે આ પદને અહીંયા સામે લઈ જઈએ એ ટુ સી વન માઇનસ એ વન સી ટુ છેદમાં એ વન બી ટુ માઇનસ અહીંયા આપણે વાય છે એ બંને ચલ મળી જાય છે અહીંયા એક વસ્તુ તમારે નોંધવાની છે કે ઉકેલ છે એ અનન્ય ક્યારે મળે એક ઉકેલ ક્યારે મળે તો એ જે પેલી શરત છે કે આ જે છેદ છે ને એ વન બી ટુ માઇનસ એ બી વન એ નોટ ઇક્વલ ટુ જીરો હોવા જોઈએ એ જીરો ન હોવા જોઈએ તો અનન્ય ઉકેલ મળે સ્વાધ્યાય 3.5 ની અંદર દાખલા નંબર એક એની અંદર ચાર દાખલા આપેલા છે રકમ ટેક્સ્ટબુકમાંથી તમે જુઓ વાંચો પહેલો દાખલો એવો કીધો છે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે શોધો એમાં જે પહેલો દાખલો છે એનું પહેલું એક્સ માઇનસ થ્રી વાય માઇનસ થ્રી બરાબર ઝીરો જે સમીકરણ છે નાઇન વાય માઇનસ ટુ ચોકડી ગુણાકાર રીતે ઉકેલવાના છે પણ જો અનન્ય ઉકેલ હોય તો તો પેલા આપણે એ ચેક કરવું પડશે અનન્ય ઉકેલ છે કે નહીં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે યાદ કરો એની અંદર આપણે અનન્ય ઉકેલ ક્યારે મળે છે ઉકેલ નથી એવું ક્યારે મળે છે અને અનંત ઉકેલ ક્યારે મળે છે એની શરતોનો અભ્યાસ કરેલો હતો એક કોષ્ટક તમને આપેલું હતું તો એ શરતોની મદદથી આપણે અહીંયા ચકાસી લઈએ અહીંયા સગુણકનો ગુણોત્તર જોવાનો હોય એ વનના છેદમાં એ ટુ જો અહીંયા એક્સ નો સગુણક એક અહીંયા છેદમાં ત્રણ પછી બી વનના છેદમાં બી ટુ જો માઇનસ ત્રણ છેદમાં માઇનસ નવ છેદ ઉડે છે એટલે એકના છેદમાં ત્રણ પછી અચરપદનો ગુણોત્તર સી વન ના છેદમાં સી ટુ માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ બે એટલે ત્રણ ના છેદમાં બે અહીંયા પેલા બે સમાન મળે છે એ વન ના છેદમાં એ ટુ ઇક્વલ ટુ બી વન ના છેદમાં બી ટુ અને ત્રીજો જે ગુણોત્તર છે એ ભિન્ન મળે છે તો આપણે કહી શકીએ કે અહીંયા સમીકરણને ઉકેલ નથી ઉકેલ ન મળે આપેલ સમીકરણો છે એ નો ઉકેલ ધરાવતા નથી ઉકેલ ખાલી ગણ છે એવું પણ કહી શકાય તો અહીંયા હવે ચોકડી ગુણાકારની વાત આવતી જ નથી બીજો દાખલો જોઈએ પેલા નો બીજો છે બે એક્સ વત્તા બરાબર પાંચ અને બીજું સમીકરણ છે ત્રણ એક વત્તા બે વાય બરાબર આઠ હવે ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું હોય તો એનું પહેલું સ્ટેપ એ છે કે આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા પડે અહીંયા આ પ્રમાણિત સ્વરૂપ હતું જ તો અહીંયા હું પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દઉં છું પાંચને આ બાજુ લીધા છે આઠ ને આ બાજુ લઈ લ્યો પણ અહીંયા રકમમાં આપણે એવું કીધું છે કે પેલા તો તમારે નક્કી કરવાનું છે અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે તો એ નક્કી કરવા માટે ફરી પાછો સો ગુણકોનો ગુણોત્તર આપણે લઈ લઈએ અને સી વન ના છેદ માં સી ટુ પાંચ ના છેદમાં આઠ અહીંયા છેદ અહીંયા ખાલી નિશાની છે કેન્સલ થઈ છે જોવો જોઈએ ત્રણેય ગુણોત્તર કેવા આવ્યા ત્રણેય ગુણોત્તર છે એ ભિન્ન આવે છે પેલા બે જ ભિન્ન આવે તો ત્રીજો ગુણોત્તર છે એ આપણે લેવાની જરૂર જ નથી પેલા બે જ છે ભિન્ન આવે છે તેથી આપણે કહી શકીએ અનન્ય ઉકેલ છે હવે આ અનન્ય ઉકેલ છે આપણે ચોકડી ગુણાકારની રીતે છે એ શોધવાનો છે તો ચોકડી ગુણાકારની રીતે અનન્ય ઉકેલ શોધવો હોય હવે તમારે અહીંયા સ ગુણકો છે એનું લિસ્ટ નીચે લખવાનું છે પહેલાં બી વન અને બી ટુ લખવાના છે જોઈ લ્યો વન ટુ પછી સી વન અને સી લખવાના છે નિશાની સહિત આવશે ધ્યાન રાખજો પછી એ વન અને એ ટુ લખવાના છે પછી ફરી પાછા બી વન અને બી ટુ અહીંયા ઉપર આપણે આ ની વચ્ચે એક્સ મૂકવાનો થશે આ બે ની વચ્ચે વાય મૂકવાનો થશે ને અહીંયા એક હવે તમને ખબર છે અહીંયા વાત કરેલી છે એ રીતે આપણે આગળ વધીએ છીએ ની નીચે એક ગુણ્યા માઇનસ આઠ માઇનસ લેજો બે ગુણ્યા માઇનસ પાંચ જુઓ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ માઇનસ માઇનસ આઠ ગુણ્યા બે અહિયાં જુઓ એક ગુણ્યા બે માઇનસુ હવે ગુણાકાર કર નાખીએ નિશાની માઇનસ આઠ એટલે માઇનસ આઠ અહિયાં ઓછા ને ઓછા એટલે વત્તા થઈ જશે પાંચ દુ દસ અહીંયા જુઓ માઇનસ પંદર ઓછે ઓછે વત્તા બે વખત ઓછા આવે એટલે થઈ જાય ત્રણ વખત જો ઓછા આવે તો ઓછા આવે આઠ દુ સોળ સરવાળા બાદ બાકી કર નાખીએ મોટા પદ ની નિશાની ભૂલાય નહીં જોઈ લેજો હવે આપણે સરખાવી દઈએ એક વાળું જે પદ છે એને છેલ્લા પદ અચળ પદ સાથે સરખાવીએ છીએ આ બે ને સામે લઈ લઈએ એકને સામે લઈ જાઓ એકના છેદમાં એક એટલે એક અહીંયા ઉકેલ આપને મળી જાય છે બે અને એક બરાબર બે અને વાય બરાબર એક તો ચોકડી ગુણાકારની રીત છે એકદમ સરળ છે પણ અહીંયા પેલા આપણે નક્કી કરવાનું છે કે અનન્ય ઉકેલ છે કે નહીં કે અનંત ઉકેલ છે કે કેવા ઉકેલ છે એવું તમને રકમમાં સ્પષ્ટ કીધું છે ગુણાકાર પહેલું સ્ટેપ છે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું પછી તમારે સ ગુણકો છે એનું લિસ્ટ બનાવવાનું છે કઈ રીતે બનાવવાનું એ ખ્યાલ છે અને ત્યારબાદ છે એ પેલા અગ્ર વિકર્ણ પછી માઇનસ પ્રતિ વિકર્ણ દરેકના છેદમાં એ રીતે લખતા જાવ અહીંયા જોયું આપણે વાત કરી ત્યાં અગ્ર વિકર્ણ કહેવાય અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકો પછી અગ્ર વિકર્ણો માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકો અગ્ર વિકર્ણો માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકો તમારે ખાસ નિશાની ક્યાંય ભૂલ ન પડે હવે આપણે આગળના દાખલાની વાત કરીએ ચાલો મિત્રો સ્વાધ્યાય ધનપદ ની અંદર પહેલાનો ત્રીજો દાખલો જોઈએ પેલા આપણે એ ચકાસવાનું છે કે અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે શોધવાનો છે તો પેલા આપણે ચકાસી લઈએ કર્ણ ની ઉકેલ છે કે નહીં તો અહીંયા સો ગુણકો ગુણોત્તર ફરી પાછો આપણે લઈએ છીએ એ વન ના છેદમાં એ ટુ ત્રણ ના છેદમાં છ ભાગાકાર કરો એટલે એક ના છેદમાં બે પછી બી વન ના છેદમાં બી ટુ માઇનસ પાંચ ના છેદમાં માઇનસ દસ માઇનસ કેન્સલ પાંચ ટુ દસ અને સી ના છેદમાં સી ટુ ના છેદમાં સી ટુ માઇનસ વીસ ના છેદમાં માઇનસ ચાલીસ એટલે એકના ના છેદમાં બે તો જુઓ અહીંયા તમને ત્રણેય ગુણોત્તર કેવા મળે છેદ માં સી ટુ તેથી તમે કહી શકો કે અનન્ય ઉકેલ નથી પણ અનંત ઉકેલો છે આપેલ સમીકરણ યુગ્મ અનંત ઉકેલો છે અનંત ઉકેલો હોય તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાનો પ્રશ્ન નથી અનન્ય ઉકેલ આવે ત્યારે જ ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલવાનું છે હવે દાખલા નંબર પેલાનો ચોથો રકમ અહીંયા લખેલી છે ફરી પાછું આપણે ચકાસીએ એવન ના છેદમાં એ ટુ ના છેદમાં ત્રણ બી વન ના છેદમાં બી ટુ માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ ત્રણ એટલે એક ના છેદમાં એક અથવા એક અને સી વન ના છેદમાં સી ટુ માઇનસ સાત ના છેદમાં માઇનસ પંદર એટલે સાત ના છેદમાં પંદર જુઓ તમે એ વન ના છેદમાં એ ટુ અને બીવન ના છેદમાં બી ટુ એ પ્રથમ બે ગુણોત્તર જ ભિન્ન આવે છે ત્યારે આપણે કહી શકીએ કે અહીંયા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે અનન્ય ઉકેલ હોય તો આપણે ચોકડી ગુણાકાર ઉકેલવાના છે તો સૌ પ્રથમ પેલું સ્ટેપ બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ છે હવે આપણે સહ ગુણકો છે એનું જે લિસ્ટ બનાવીએ છીએ પણ ધ્યાન રહીએ પેલા બી વન અને બી ટુ એટલે કે માઇનસ ત્રણ પછી માઇનસ સાત માઇનસ પંદર પછી એક અને ત્રણ ફરી પાછા માઇનસ ત્રણ માઇનસ ત્રણ હવે અહીંયા ઉપર આપણે આ બેની વચ્ચે એક્સ લખવાનો અહીંયા વાય અહીંયા એક્સ હવે આપણે ખ્યાલ છે અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણો વિકર્ણો માઇનસ પ્રતિવિકર્ણો વિકર્ણો માઇનસ પ્રતિવિકર્ણ બહુ સરળ રીત છે તો એક્સની નીચે હું લખું છું જોઈ લેજો આ પેલા અગ્ર વિકર્ણ ધ્યાન રાખજો નિશાની ભૂલાય નહીં માઇનસ ત્રણ માઇનસ પંદર માઇનસ માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકો માઇનસ ત્રણ માઇનસ સાત એવી રીતે વાયની નીચે માઇનસ સાત ત્રણ માઇનસ માઇનસ પંદર અને એક રીતે અહીંયા એક ગુણિયા માઇનસ ત્રણ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ સાદરૂપ આપવામાં નિશાની ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્રણ વખત ઓછા એટલે ઓછા ઓછે ઓછે વધતા ને વધતા ઓછે ઓછા સાત તેરી એકવીસ સાત તેરી એકવીસ ઓછે ઓછે વત્તા આ પંદર વત્તા ત્રણ તેરી નવ સાદરૂપ આપીએ છીએ મિત્રો પિસ્તાલીસ માંથી એકવીસ બાદ કરો ચોવીસ એકવીસ માંથી પંદર બાદ કરો માઇનસ છ મોટા પદની નિશાની આવે અને નવ માંથી ત્રણ બાદ કરો હવે આપણે આ એક વાળું જે પદ છે એને છેલ્લા પદ અચળપદ સાથે સરખાવીએ છે અને જે વાય વાળું પદ છે એને છેલ્લા પદ સાથે સરખાવીએ જો એટલે કે એક્સ ને છેલ્લું પદ વાય અને છેલ્લું પદ એવી રીતે સરખાવાના છે એક્સ બરાબર ચોવીસ ના છેદ માં છ વાય બરાબર માઇનસ છ ના છેદ માં છ એક્સ બરાબર છ ચોક ચોવીસ અહિયાં તો અહીંયા તમે સરળતાથી એક્સ અને વાય છે એ શોધી શકો છો